brought to you by Techno Spark 20 series smartphones. લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ જ્યાં પોતાની 26-26 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, ત્યાં કોંગ્રેસની વાત કરવામાં આવે તો હજુ પણ 7 જેટલી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. અને આ બેઠકમાંથી જ એક બેઠક છે જૂનાગઢ લોકસભા બેઠક, જ્યાંથી ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને ટિકિટ આપીને ફરી રિપીટ કર્યા છે. તો કોંગ્રેસ તરફથી પણ અંદર કોકડું ગૂંચવાયેલું છે કે કોને ટિકિટ આપવામાં આવે. આ બધાની વચ્ચે હવે વિમલ ચુડાસમા છે કે જે કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમના પત્નીનું નામ આગળ આવ્યું છે, તેમના લગતા મેસેજ છે તે વાયરલ થયા છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે. કોંગ્રેસથી કોણ મેદાને ઉતરશે તેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જૂનાગઢ લોકસભા બેઠક આમ તો કોળી સમાજના પ્રભુત્વવાળી બેઠક છે. ભાજપે રાજેશ ચુડાસમાને ટિકિટ આપીને કોળી ઉમેદવાર કન્ફર્મ કરી દીધા છે. તો સામે કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ અને આહિર સમાજના અગ્રણી હીરા જોટવાનું નામ કોંગ્રેસથી આગળ ચાલી રહ્યું છે. જોકે કોળી વર્સેસ કોળીનો જંગ કરવા માટે જૂનાગઢમાં કોંગ્રેસ વિમલ ચુડાસમાના કોઈ અંગતને પણ ટિકિટ ફાળવી શકે છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવારને લઈને એક મેસેજ વાયરલ થયો છે. મેસેજમાં વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમાને ટિકિટ આપવામાં આવે તેવો મેસેજ વાયરલ થયો છે. જલ્પાબેનની વાત કરવામાં આવે તો જલ્પાબેન ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા છે. હવે તેમને કોળી સમુદાયથી રાજેશ ચુડાસમાની સામે ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મુદ્દે વિમલ ચુડાસમાએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. શું કહ્યું છે તેમણે સાંભળો. આજરોજ એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે. એ પત્રિકામાં ખાસ કરીને અમારા ચાહકો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા લાગણી અનુલક્ષીને પત્રિકા મેં વાંચી તો તેમાં તે 13 લોકસભાની જૂનાગઢની ટિકિટ મારી ધર્મપત્ની જલ્પા ચુડાસમા માટે માંગણી કરવામાં આવેલી છે. તે ચોરવાડ નગરપાલિકાના 10 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે. હું ધારાસભ્ય તરીકે 2-2 ટર્મથી સેવા આપું છું, 4 ટર્મથી નગરપાલિકાના ઓપરેટર તરીકે સેવા આપું છું. ત્યારે અમે સતત લોકો સાથે જોડાયેલા હોય અને લોકો સાથે જોડાયેલા હોય તે લોકોને ખૂબ અમારા પ્રત્યે લાગણી, અમારા કામ કરવાની પદ્ધતિની લાગણીથી ત્યાં સોમનાથમાં હું લોકોની વચ્ચે હંમેશા રહું છું એમ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પા ચુડાસમા પણ સરસ કામ અહીંયા ચોરવાડ નગરપાલિકામાં કરેલું છે અને તે પણ ઇંગ્લિશ મીડિયમ ભણેલા છે. લોકો સાથે શું સતત કોન્ટેક્ટમાં હોય છે અને કોન્ટેક્ટમાં હોવાના કારણે લોકોને લાગણી અને લોકોને લાગણીથી આ માંગણી કરવામાં આવેલી છે. કારણ કે તે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 જૂનાગઢ લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવેલી હતી ત્યારે બીજા દિવસેથી મને ખૂબ ફોન આવેલા અને તમામ સમાજના લોકો દ્વારા પૂછવામાં આવે કે તે ખૂબ નારાજ છે કારણ કે કોઈ કામગીરી થયેલ નથી એવા સતત ફોન આવેલા અને ખાસ કરીને 13 જૂનાગઢ લોકસભાની લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ ન આપવામાં આવેલી તેથી લોકોની લાગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે જે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માગણી કરવામાં આવે છે અને જે પણ માગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો CWCમાં મારું નામ મૂકેલું છે, મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે, 8-10 નામ મૂકેલા છે અને પાર્ટી જેને પસંદ કરશે અને પાર્ટીને જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ. વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા આપે સાંભળી હવે સાથે સાથે સાંભળો કે રાજેશ ચુડાસમા છે તે આ મુદ્દાને લઈને શું કહી રહ્યા છે. કશું જ અસર નહીં કરી કારણ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે કરેલા કામો અને અમે જે વિકાસના કામો જે વચનો આપ્યા હતા એ તમામ પૂર્ણ કર્યા છે એટલે અમને વિશ્વાસ છે કે કોઈ પણ ઉમેદવાર હશે અમે આ સીટ 5 લાખથી વધારે મતોથી જીતીશું. હાલ તો કોંગ્રેસથી હીરા જોટવાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે હવે વિમલ ચુડાસમાના પત્નીને લઈને જે મેસેજ વાયરલ થયો છે ત્યારે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ આગામી સમયમાં જૂનાગઢ લોકસભા બેઠકથી કોને ટિકિટ આપે છે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપને જણાવી દઈએ કે આ અહેવાલ મોકલ્યો હતો જૂનાગઢથી અમારા સંવાદદાતા ભાર્ગવી જોશીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.